નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 3.3 એમાં હવે થિયરી 1 છે લંબ આલેખ. હવે આલેખ આવશે બરોબર. આપણે જે માહિતી જોઈ અથવા કોષ્ટક બનાવતા શીખા એમાં મધ્યમવર્તી સ્થિતિમાનના 3 માપ જોયા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બરોબર, મધ્યક કોને કહેવાય કે બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો. પછી મધ્યસ્થ તો કે આપેલા અવલોકનોનો મધ્યનો ભાગ, જેટલા અવલોકન આપ્યો એમાંનો મધ્યનો ભાગ, એટલે મધ્યસ્થ મળે કઈ રીતે એને સૂત્ર આપણે જોયું હતું, એન બાય એન પ્લસ વન છેદમાં બે મુ અવલોકન. મધ્યસ્થ એટલે કે આપેલા અવલોકનોનો વચ્ચેનો ભાગ, એટલે એને સૂત્ર પણ જોયું એન પ્લસ વન છેદમાં બે મુ અવલોકન. પછી હતું બહુલક. બહુલક કોને કહેવાય કે આપેલા અવલોકનમાં વધુ પુનરાવર્તિત થતો અવલોકન, એટલે એને કહેવાય બહુલક. હવે આપણે આલેખ દોરતા શીખવાનો છે. સૌથી પહેલા આલેખ વિશે જોઈ લઈએ. સૌથી પહેલા લંબ આલેખ, એટલે આલેખ એટલે કઈ રીતે કે આપેલી જે માહિતી છે એકદમ મોટી હોય. મેં તમને કીધું એમ આલેખનો ઉપયોગ ક્યારે થાય કે કોઈ પણ માહિતીને ટૂંકમાં દર્શાવી હોય તો આલેખનો ઉપયોગ થાય છે. એટલે કે આલેખનો ઉપયોગ શું થાય કે કોઈ પણ માહિતી હોય એટલે ચિત્રાત્મક તમે રજૂઆત કરો, બરાબર. ચિત્રમાં તમે રજૂઆત કરો તો વધારે સહેલાઈથી તમને ખબર પડે, પણ આ ચિત્રમાં રજૂઆત કરતા એને હજુ ટૂંકમાં દર્શાવવામાં આવે આલેખની રીતે. કોઈ પણ મોટી માહિતી હોય તમે એને આલેખમાં ટૂંકમાં દર્શાવી શકો. તેમાંનો છે પેલા લંબ આલેખ. લંબ આલેખ એટલે શું, કઈ રીતે કહેવાય છે કે આપેલા આલેખમાં આલેખ પત્ર પર સરખી પહોળાઈના સ્તંભને સ્તંભ દર્શાવવામાં આવે છે તેને લંબ આલેખ કહે છે. ટૂંકમાં તમને બતાવું તો આ રીતે આલેખ હોય અને આ રીતે જે સ્તંભ બતાવવામાં આવે છે આ બધાની પહોળાઈ કેવી હોય એક સરખી હોય, આવા સ્તંભ દર્શાવવામાં આવે તેને કહેવાય લંબ આલેખ. આવા આલેખને કેવો કહેવાય? લંબ આલેખ. સમજ પડી આ વસ્તુમાં? એટલે હવે જે આપણે માહિતી આવશે આપણે એને આલેખમાં આ રીતે રજૂઆત કરીશું લંબ આલેખની રીતે. હવે લંબ આલેખ દોરતા પહેલા આપણે જોઈએ આલેખ પત્ર વિશે થોડુંક જોઈ લઈએ. તમે આલેખ પોતે તમારી પાસે છે જોતા રહેજો. ધારો કે આ રીતે એક આલેખ છે, બરાબર. આ પ્રકારનો આલેખ આવશે, અહીંયા આવશે એક્સ અક્ષ, આવશે વાય અક્ષ. હવે આડી જે લાઈન જે છે એ આવશે તમારી એક્સ અક્ષ અને ઊભી જે લાઈન છે એ તમારી આવશે વાય અક્ષ. દરેક માં નાના નાના ચોરસ બોક્સ આવી રીતના આપેલા હશે. આપેલા છે આવા, બરોબર. આ દરેક ચોરસ બોક્સ ની પહોળાઈ કેવી હોય? એક સરખી હોય, એક સેન્ટીમીટર. કેટલી હોય? એક સેન્ટીમીટર. આ બધાની લંબાઈ કેટલી હોય? એક 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 સેમી ના બોક્સ આપેલા હોય. હવે આલેખ ના બે પ્રકારના આવે. હવે એક સેન્ટીમીટર જે ચોરસ બોક્સ જે છે એમાં 5 ખાના વાળા પણ આવે છે અને 10 ખાના વાળા પણ આવે છે. 1 2 3 4 5 આ રીતે આ 5 ખાના વાળો આલેખ છે અને એવી રીતે 10 ખાના વાળું પણ આવે છે. તો આપણે એનો અત્યારે ઉપયોગ કરવાનો નથી. આપણે અત્યારે કયો ઉપયોગ કરવાનો છે? 5 ખાના વાળો. એટલે તમારે આલેખ પોતી હોય ધ્યાન રાખજો 5 ખાના વાળી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? 5 ખાના વાળી હોવી જોઈએ. એટલે નાના નાના જે ચોરસ બોક્સ છે કેવા હોય? 5 ખાના વાળા હોવા જોઈએ. બરાબર, એના ઊભા પણ આમ હશે આ રીતે. આ એક ચોરસ બોક્સ મેં તમને બતાવ્યું આ પ્રમાણે હોવું જોઈએ. એટલે 5-5 ખાના વાળો આલેખ રાખવાનો. તો આપણે જે આખા ચેપ્ટરમાં જે આલેખ દોરશું એ કેવા હશે? 5 ખાના વાળા હશે. કેવા હશે? 5. આ બધાની પહોળાઈ કેવી હોય? એક સરખી હોય, કારણ કે આખો 1 સેન્ટીમીટર નો ચોરસ બોક્સ જ છે. આ એક 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 એક
ચોરસ સેમીનો બરોબર, એટલે પાંચ ખાના વાળા બધાની પહોળાઈ કેવી હોય? સરખી હોય. તો આવો આલેખ તમારે પસંદ કરવાનો હતા. આ થયો તમારે આલેખ પત્રની રચના, કે જે આખો ચોરસ આપ્યું હોય તમને આલેખ પત્ર આ પ્રકારનો, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ અહીંયા પણ દોરેલું હશે, નીચે પણ હશે એક એક લાઈન. મૂળ કે તમારે 10 ખાના વાળો આલેખ પત્ર, સોરી 5 ખાના વાળો આલેખ પત્ર ઉપયોગ કરવાનો છે અત્યારે. તો આ થઈ ગઈ આલેખ પત્ર ની રચના. બરોબર, ખાસ ધ્યાન રાખજો, આડી જે લાઈન હોય ત્યાં કઈ હોય? એક્સ અક્ષ હોય. ઊભી લાઈન જે હોય કઈ હોય? વાય અક્ષ હશે. અહીંયા જે માહિતી હશે ને એક્સ અક્ષ ઉપર, ત્યાં કઈ માહિતી આવશે? ગુણાત્મક માહિતી. કેવી આવશે? ગુણાત્મક. અને અહીં કેવી આવશે? સંખ્યાત્મક. તમારે જે સંખ્યા દર્શાવવાની આવશે એ ક્યાં આવશે? વાય અક્ષ ઉપર આવશે. અને જે ગુણાત્મક માહિતી છે શબ્દો વાળી એ ક્યાં આવશે? એક્સ અક્ષ ઉપર આવશે. ખબર પડી. હવે બીજું આવે છે આનું પ્રમાણ માપ આવે છે આલેખ પત્રમાં, કે પ્રમાણ માપ. પ્રમાણ માપ ધ્યાન રાખજો, ગુણાત્મક માં નહીં આવે, કારણ કે શબ્દ જ આવશે. પ્રમાણ માપ આવશે ક્યાં? તો અહીંયા સંખ્યાત્મક માહિતીમાં. આ ક્યાં આવશે? સંખ્યાત્મક માહિતી. એટલે કઈ છે? વાય અક્ષ. તો વાય અક્ષ માં જ પ્રમાણ માપ આવશે. પ્રમાણ માપ કઈ રીતે? તો 1 સેમી બરાબર, આ એક એક ખાનું તમે જેટલા માપનું લ્યો, 2 એકમ લ્યો, 4 એકમ લ્યો, 5, 10, 15, જે પણ તમે લ્યો, 1 ખાના બરાબર 1 સેન્ટીમીટર લ્યો, તો જે પણ લ્યો એ આપણે પ્રમાણ માપ અહીંયા લખવું પડે. સમજ પડી. આ 1 સેન્ટીમીટર એટલે 1 ચોરસ બોક્સ. તો જે તમે કઈ માપ લેશો એ આપણે માહિતી ઉપરથી નક્કી કરવાનું કે પ્રમાણ માપ કેટલું લેવું. સમજ પડી. તો મતલબ કે આલેખ પત્રમાં આટલી વસ્તુ યાદ રાખવાની, કે આડી હરોળ હોય એને એક્સ અક્ષ કહેવાય, ઊભી હરોળ ઊભી લાઈન ને વાય એક્સ કહેવાય. અહીંયા એક્સ અક્ષમાં ગુણાત્મક માહિતી આવશે, વાય એક્સમાં સંખ્યાત્મક માહિતી, અને પ્રમાણ માપ ક્યાં આવશે? વાય એક્સ ઉપર જ આવશે. બરોબર. અને આલેખ પત્રના ખાનાઓ 5 ખાના વાળા લેવાના. બરોબર, એટલે એક એક ચોરસ બોક્સ આખું કેટલું હોય? 5-5 ખાના વાળું હશે. અને બધા ચોરસ બોક્સ ની પહોળાઈ પણ કેવી હોય? સરખી હોય. કેટલી હશે? 1-1 સેન્ટીમીટર. કેટલી હોય? 1-1 સેન્ટીમીટર. તો સમજ પડી આટલી વસ્તુમાં. પછી હવે આપણે આગળ જોશું આના ઉપયોગો. તો ફરી વાર આ જોઈ નાખીએ કે લંબ આલેખ. સૌથી પહેલા આલેખ, કે માહિતીને બહુ વધારે માહિતી હોય ને ટૂંકમાં ચિત્રાત્મક રજૂઆત કરો તો વધારે સહેલું પડે. હવે એની કરતા પણ સહેલું કરવું હોય તો આપણે આલેખ દોરવો પડે. આલેખ દોરશો એટલે તમને વધારે સરળ પડે. જેમ કે આપણે તમે જુઓ ક્રિકેટના સ્કોર, મેચ જોવો તો તમને ખબર કે આલેખ બતાવે છે. આ રીતે બે ટીમના આલેખ બતાવે, આમ આ રીતે જતા હોય. બરોબર, આમાં લેટી બધા છે ત્યાં. અમુક ટાઈમે સ્તંભ પણ બતાવે છે, તમે જોતા હોય તો આ રીતના સ્તંભ બતાવે કે આટલી આ પહેલી ઓવરમાં આટલા રન, બીજી ઓવરમાં આટલા રન, ત્રીજી ઓવરમાં આટલા રન. રેડી? તો આ રીતે પણ બતાવે છે ને. તો આખા 50 ઓવરનો જે રનનો જે માહિતી છે એને આલેખમાં ટૂંકમાં દર્શાવી શકાય. અને આલેખ પર આપણે કહી શકીએ કે આ ઓવરમાં આટલા રન આવ્યા, બરાબર, આ ઓવરમાં વિકેટ ગઈ, આ ઓવરમાં આટલા રન માર્યા. રેડી? તો આલેખનો મુદ્દો, આલેખનો ઉપયોગ આ રીતે થશે કે વધુ માહિતી આપી લઈને આપણે ટૂંકમાં દર્શાવી અને સરળતાથી સમજી શકાય એટલે આલેખનો ઉપયોગ થાય છે. એમાં આવે છે લંબ આલેખ. લંબ આલેખ મેં તમને કીધું, સ્તંભ દર્શાવવામાં આવે છે એટલે શું કહેવાય? લંબ આલેખ. હવે જો 2 કરતા વધારે માહિતી હોય તો દ્વિલંબ આલેખનો પણ ઉપયોગ થાય છે. કેમ? દ્વિલંબ આલેખ એટલે એક સાથે બે બે હશે સ્તંભ. આપણે ક્રિકેટ મેચમાં જ જોયો હોય, એક ભારતનો સ્કોર બતાવ્યો હોય, બાજુમાં કોઈ બીજી ટીમનો સ્કોર બતાવ્યો કે આ પહેલી ઓવરમાં 2નો સ્કોર આટલો છે, આ રીતે બતાવે ને, આ રીતે બે બે સ્તંભ પણ તમે દર્શાવી શકો. તો આને કહેવાય દ્વિલંબ આલેખ કહેવાય. શું કહેવાશે? દ્વિલંબ આલેખ. તો આ રીતે લંબ આલેખનો ઉપયોગ થાય. લંબ આલેખના ફાયદાઓ, ફાયદાઓ મેં તમને કીધું. સૌથી પહેલા હું માહિતીને ટૂંકમાં દર્શાવી શકાય.
હવે માહિતીને ટૂંકમાં દર્શાવી શકો, માહિતીને સરળતાથી સમજી શકાય, સરળતાથી સમજી શકાય. બીજું પછી એક કરતા વધુ માહિતી દર્શાવી શકો, એક કરતા વધારે જો માહિતી આપી હોય, એક કરતા વધારે માહિતી આપી હોય તો સરળતાથી દર્શાવે અને સમજી શકાય. સમજ પડી? તો આટલા એના ફાયદાઓ છે કે સરળતાથી સમજી શકાય ને માહિતીને લાંબા સમય સુધી તમે યાદ રાખી શકો, લાંબા સમય સુધી યાદ રાખી શકો. તો ઘણા ફાયદાઓ છે ને, ટૂંકમાં દર્શાવી શકાય, સરળતાથી સમજી શકાય, અને એક કરતા જો વધારે માહિતી આપી હોય તો તમે એને સરળતાથી દર્શાવી શકો અને સમજી શકો, લાંબા સમય સુધી તમે એને યાદ રાખી શકો. આ છે લાંબા લેખના ફાયદાઓ. હવે એનો ઉપયોગ જોઈએ, ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ થાય છે. સૌથી પહેલા તો મેં તમને કીધું એમ ક્રિકેટના સ્કોરોમાં, બરોબર, એનો ઉપયોગ તમને પેલા ખબર જ છે, ક્રિકેટના ક્રિકેટ મેચમાં, બરાબર. બીજું વર્તમાન પત્રોમાં, સમાચાર પત્રો, બરોબર, આ ઘણી જગ્યાએ તમને જોવા મળે છે, છાપામાં જોવા મળે છે, બરાબર, ન્યૂઝ પેપર, સમાચારમાં તમે જોવો છો, કોઈ પણ માહિતીને આલેખ દ્વારા બતાવેલું હોય, બરાબર. ક્રિકેટ મેચમાં પણ તમે જોવો છો કે મેચનો સ્કોર બતાવે છે કે ટીમનો આટલા આટલી ઓવરમાં આટલા રન માર્યા, દરેક ઓવરનો ગ્રાફ તૈયાર કરવામાં આવે છે. તો આટલી વસ્તુમાં તમે જોવો છો, તમે એક જગ્યાએ ઉપયોગમાં આવે છે. પાકનું ઉત્પાદન, પાકનું ઉત્પાદન, પછી ભારતમાં આપણે જન્મદર, મૃત્યુદર, પછી સાક્ષરતાનું પ્રમાણ જોવું હોય તો, ઘણી માહિતીઓ જે છે એને તમે આલેખમાં દર્શાવી શકો. જન્મદર, આપણે ભારતમાં કેટલી વર્ષે કેટલું બાળકો જન્મે છે, કેટલા લોકો મૃત્યુ પામે છે, આ બધાની માહિતી ઘણી વધારે છે, ગ્રાફમાં ટૂંકમાં દર્શાવી શકે. ગુજરાતમાં આટલા જન્મ છે, આટલા મૃત્યુ દર છે, મહારાષ્ટ્રમાં આટલા જન્મ છે, આટલા મૃત્યુ છે, રાજસ્થાનમાં આટલા જન્મ છે, આટલા મૃત્યુ છે. તો આ ટૂંકમાં દર્શાવી તમે શકો. સાથે જે એના ફાયદાઓ અને એના ઉપયોગો તમે થોડી ફરી એકવાર જોઈ નાખે, એનો ફાયદા કેટલા છે કે માહિતીને તમે ટૂંકમાં દર્શાવી શકાય છે, સરળતાથી સમજી શકાય છે, બરોબર. એક કરતા વધારે માહિતી આપી હોય તો તમે એને સરળતાથી દર્શાવી શકો અને સમજી શકો, અને લાંબા સમય સુધી તમને આ ગ્રાફ યાદ રહે છે, એટલે આલેખનો ઉપયોગ કરવામાં આવે. ઉપયોગ તો ક્રિકેટ મેચમાં જો, વર્તમાન પત્રમાં જો, સમાચાર પત્રમાં જો, ન્યૂઝમાં જોવો છો, બરાબર, પાકનું ઉત્પાદનનો ગ્રાફ તૈયાર થાય છે, જન્મદર, મૃત્યુદર, સાક્ષરતાનું પ્રમાણ, આ બધી જ વસ્તુમાં ગ્રાફ જરૂરી છે. એટલે આ બધી વધુ માહિતી હોય ને ટૂંકમાં તમે દર્શાવી શકો. આ થઈ ગયા ગ્રાફના ઉપયોગો. રેડી? હવે ગ્રાફ કઈ રીતે આપણે દોરવો છે એ આપણે સમજીએ. લંબ આલેખ દોરવો કઈ રીતે, બરાબર, આ રીતનો આલેખ હશે, બરાબર. આને આડી અરોને કહેવાય એક્સ અક્ષ, આને કહેવાય વાય અક્ષ. આ ખાસ ધ્યાન રાખજો, ગમે ત્યારે આ એક શરૂઆત કરો એટલે ધ્યાન રાખો, અહીંયા લખી દેવાનું એક્સ અક્ષ અને અહીંયા વાય અક્ષ, અને બંને એકબીજા જ્યાં છેદે ત્યાં યામ હોય ઝીરો ઝીરો, એટલે એને કહેવાય ઉગમ બિંદુ. શું કહેવાય? ઉગમ બિંદુ. બંને જ્યાં છેદે તેને કહેવાય ઉગમ બિંદુ. હવે આલેખ દોરો એટલે ધ્યાન રાખજો કે દરેક વખતમાં શું દોરવાના, સ્તંભ દોરવાના, અને ક્યાં આવશે, એક્સ અક્ષ ઉપર જ દોરવાના આવશે. ક્યાં આવશે? એક્સ અક્ષ ઉપરના બધું અંતર જે છે સ્તંભનું અને સ્તંભ વચ્ચેની જગ્યાનું બધું એક સરખું આવશે, બરાબર. અહીં પેલો ચોરસ બોક્સ જે હશે ને તમારો, એ છોડી દેવાનો, અને બીજા ચોરસ બોક્સ ઉપર સ્તંભ, પછી એક ચોરસ બોક્સ છોડી દેવાનો ચોથા સ્તંભ ઉપર,
ચોરસ બોક્સ ઉપર સ્તંભ આ રીતે દોરવાનું છે. ખબર પડી? અહીંયા કઈ માહિતી આવે? ગુણાત્મક માહિતી. અહીંયા કઈ આવશે? સંખ્યાત્મક. બરોબર? અહીંયા તમારે પ્રમાણમાં લેવાની જરૂર છે, પણ અહીંયા પ્રમાણમાં લેવું જરૂરી છે. એ તમને માહિતીમાં જે આંકડાઓ આપ્યા છે એ પ્રમાણે તમારે પ્રમાણમાં લેવાનું. ત્યાં લખવાનું આવી રીતે કે પ્રમાણ માપ બરાબર, એટલે અહીંયા લખવાનું આલેખ ઉપર પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર જે કઈ તે માપ આપ્યું હોય એ તમે લઈ શકો છો. બરોબર? એટલે આ તો ફિક્સ જ છે કે એક ચોરસ બોક્સ છોડીને એક એક ઉપર સ્તંભ, એક ચોરસ બોક્સ છોડીને એક ઉપર સ્તંભ, એક ચોરસ બોક્સ છોડીને એક ચોરસ બોક્સ ઉપર સ્તંભ, આ રીતે સ્તંભ દર્શાવવાના છે. અને અહીંયા એની ઊંચાઈ, ઊંચાઈ કોની ઉપર આધાર રાખે? એના માહિતીમાં આપેલા જે આંકડાઓ છે એના ઉપર એની ઊંચાઈ નક્કી થશે. એટલે એ પ્રમાણે આપણે અહીંયા ઊંચાઈ રાખવાની છે. સમજ પડી? બીજું કે આલેખ, હવે આ થઈ ગયા લંબાલેખ. બે બે માહિતી આપી હોય તો દ્વિલંબ આલેખ બનશે. તો એમાં પણ સ્તંભ કેવા હોવા જોઈએ? સરખા જ લંબાઈના હોવા જોઈએ. બરોબર? દ્વિલંબ આલેખ. એમાં પણ જગ્યા પહોળાઈ જે છે એ કેવી રાખવાની? સરખી, એક છોડીને એક, એક છોડીને એક. બરોબર? મને આપણે આલેખ દોરશો એટલે તમને વધારે સમજ પડશે. પણ આટલી વસ્તુ યાદ રાખવાની કે આલેખ દોરજે પછી સૌથી પહેલા લખવાનું અહીંયા એક્સ અક્ષ ને વાય અક્ષ. અહીંયા જે છેદ છે એને કહેવાય ઉગમ બિંદુ. બરોબર? સીધા સ્તંભ દર્શાવવાને એને કહેવાય લંબ આલેખ. બે બે સ્તંભની જરૂર પડશે તો એને કહેવાય દ્વિલંબ આલેખ. રેડી? હવે આલેખ મેં તમને કીધું, મેં એક્સ અક્ષ ઉપર કઈ માહિતી આવે? ગુણાત્મક. અને અહીંયા આવશે સંખ્યાત્મક. બંને એકબીજાને છેદે ત્યાં ઉગમ બિંદુ. વાય અક્ષ ઉપર પ્રમાણમાં આવશે, પણ અહીંયા એક્સ અક્ષ ઉપર પ્રમાણમાં આવશે નહીં. અહીંયા જે તમને કઈ માહિતી આપી છે એના પ્રમાણે તમારે પ્રમાણમાં લેવાનું. 3.3 નો પ્રશ્ન નંબર 1. બરોબર? થિયરી એકવાર કમ્પ્લીટ ફરીથી યાદ રાખી લેજો તો જ આ આલેખમાં ખબર પડશે. આપણે આલેખ વિશે જોયું, લંબાલેખ અને દ્વિલંબાલેખ. એક એક સ્તંભ રાખીને કરશો તો લંબાલેખ, અને બે બે સ્તંભની જરૂર પડી હોય એક સાથે બે તો એને કહેવાય દ્વિલંબાલેખ. આલેખ દોરતી વખતે સૌથી પહેલા મેં તમને કીધું એમ કે અહીંયા કયો અક્ષ આવે? એક્સ અક્ષ. અહીંયા કયો આવશે? વાય અક્ષમાં. વાય અક્ષ. અહીંયા કેવી માહિતી છે? ગુણાત્મક છે, જોવા મળે બતાવી જ છે. કૂતરું, બિલાડી, સસલું, બકરી અને અન્ય તાસિક ગુણાત્મક માહિતી. અને અહીં જો સંખ્યા દર્શાવવામાં આવેલી છે તો આને કેવી કહેવાય? સંખ્યાત્મક માહિતી. હવે અહીંયા તમને જો તૈયાર છે કાંઈ પૂછ્યું કોષ્ટક, અહીંયા બધે જો ખાના એક સરખા જ છે. એક છોડીને એક, આ તમારો જે આલેખ હશે તમારા આલેખ પૂથીમાં, એક ચોરસ બોક્સ, બીજું ચોરસ બોક્સ, ત્રીજું ચોરસ બોક્સ, ચોથું ચોરસ બોક્સ. એટલે એક છોડીને બીજા ઉપર સ્તંભ, ત્રીજું છોડીને ચોથા ઉપર સ્તંભ, પાંચમું છોડીને છઠ્ઠા ઉપર સ્તંભ. એટલે એક એક ખાનું છોડીને સ્તંભ દોરવાના છે. અને આ તમને પ્રમાણમાં જે લે માહિતી આપી એ પ્રમાણે હશે. આપણે એક આલેખ તૈયાર જ આપ્યો છે. સવાલ પૂછ્યો છે, કયું પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે? તો જો આ પ્રાણીઓના નામ આપ્યા છે અને લોકપ્રિયતા એને આપી છે. જો 2, 4, 6, 8, 10 કે 12 વિદ્યાર્થીઓ, ગમે એટલા વિદ્યાર્થીઓ કીધું છે. ના, એ શું છે? વિદ્યાર્થીઓ. અને એવું છે પ્રાણીઓના નામ, પ્રાણીઓ. તો જો કયું પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે? સૌથી ઊંચો સ્તંભ કોનો છે? આ છે. કોણ છે? બિલાડી. કોણ છે? બિલાડી. સૌથી વધુ લોકપ્રિય કયું પ્રાણી છે? અહીંયા લખવાનું બિલાડી. સમજ પડી વસ્તુમાં? કે સૌથી વધુ લોકપ્રિય કયું છે? સૌથી ઊંચો સ્તંભ કોનો છે? તો કે બિલાડી. સૌથી ઓછું પૂછ્યું હોય તો સૌથી નાનો કયો છે? સસલાનો. તો જવાબ શું આવે? સસલો. રેડી? કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરું છે? કૂતરુંનું જો કૂતરાનો સ્તંભ પહેલો છે. અહીંયા જો વાય અક્ષ ઉપર જો કેટલા વિદ્યાર્થીઓ આવે છે? 8 આવે છે. તો આ રીતે જોવાનું છે કેટલા વિદ્યાર્થીઓ જોઈએ છે? 8 વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરું છે. સમજ પડી આ વસ્તુમાં? તો આ રીતે સવાલ આલેખ ઉપરથી પૂછી શકે. તો તમને આલેખ ઉપરથી આવડે, ધ્યાન રાખવાનું. અહીં ગુણાત્મક માહિતી હશે અને અહીંયા સંખ્યાત્મક. સ્તંભની ઊંચાઈ પ્રમાણે એના જવાબ આપેલા હોય. બરાબર? એટલે આ પ્રમાણે તમારે નક્કી કરવાનું.
કાર્ય ત્યાં લેખ પ્રતિ સવાલ જવાબ તમે મેળવી શકો. ઇઝ ધેટ ક્લિયર?